केंद्रीय मार्ग परिवहन अने राज्य मार्ग मंत्री श्री नितिन गडकरी आज गुजरात ना भरूचमां दिल्ली हरियाणा राजस्थान मध्य प्रदेश अने गुजरात राज्यमांथी पसार थता दिल्ली मुंबई एक्सप्रेसवे नी प्रगतिनी समीक्षा करी हती। आ दरमियान तेमणे तीर्थ स्थानों पर निरीक्षण कर्युं हतुं, ज्यां फेब्रुआरी 2021 मां एक दिवस मां सौथी झड़पी मार्ग निर्माणनो विश्व विक्रम रचायो हतो। मंत्री समीक्षा बैठक बाद एक पत्रकार परिषद ने संबोधता जणावी हतु कि 98,000 करोड़ खर्चे तैयार थतो आ 1380 किलोमीटर लांबो दिल्ली मुंबई एक्सप्रेस वे भारत नो सौथी लांबो एक्सप्रेस वे हशे। तेनाथी राष्ट्रीय राजधानी दिल्ली अने आर्थिक राजधानी मुंबई वच्चे जोड़ाण वधशे। दिल्ली मुंबई महानगरो वच्चे मुसाफरी नो समय 24 कलाक थी घटीने 13 कलाक थई जशे। आ उपरांत दिल्ली हरियाणा राजस्थान मध्यप्रदेश गुजरात अने महाराष्ट्रना 6 राज्योमांथी पसार थता आ एक्सप्रेसवे मां जयपुर, किशनगढ़, अजमेर, कोटा, चित्तौड़गढ़, उदयपुर, भोपाल, उज्जैन, इंदौर, अमदावाद, वडोदरा, सूरत जेवी आर्थिक केन्द्रों साथे जोड़ाण सुधारवानी साथे लाखों लोगों माटे आर्थिक समृद्धि लावशे। मंत्रीए वधुमां जणाव्युं हतुं कि गुजरातमां 423 किलोमीटरनो 8 लेननो एक्सप्रेसवे कुल 35,100 કરોડના ખર્ચે બનાવવામાં આવી રહ્યું છે, જેનાથી 390 કિલોમીટરનો કોન્ટ્રાક્ટ પહેલેથી જ આપવામાં આવ્યો છે અને બાકીનું પેકેજ ટૂંક સમયમાં આપવામાં આવશે। દિલ્હી વડોદરા વિભાગ અને વડોદરા મુંબઈ વિભાગ રાજ્યમાંથી પસાર થશે। ગુજરાત દેશનું એક મોટું આર્થિક કેન્દ્ર છે અને દાહોદ, લીમખેડા, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત અને વલસાડ નગરો અને શહેરોને જોડાણ પૂરું પાડવા માટે રાજ્યભરમાં અનેક આંતર પરિવહનની યોજના બનાવવામાં આવી છે। આ એક્સપ્રેસવે વડોદરા અમદાવાદ એક્સપ્રેસવે ધરણ રાજ્યની રાજધાની સાથે પણ જોડાશે। ગુજરાત રાજ્યમાં 60 મોટા પુલ, 17 ઇન્ટરચેન્જ, 17 ફ્લાયઓવર અને 8 રેલવે ઓવરબ્રિજનું આયોજન કરવામાં આવ્યું છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે સમગ્ર એક્સપ્રેસવેનો એક મોટો વિભાગ વડોદરા એક્સપ્રેસવેનો 100 કિલોમીટરનો વિભાગ બાંધકામના અદ્યતન તબક્કામાં છે અને માર્ચ 2022 સુધીમાં વાહન વ્યવહાર માટે ખુલ્લો કરવાનો લક્ષ્યાંક છે। માર્ચ 2023 સુધીમાં અંકલેશ્વર તલસારી સુધીનો બાકીનો વિભાગ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે। 2 કિલોમીટર લાંબો એક્સ્ટ્રા ડોઝ કેબલ સ્પાન બ્રિજ, ભરત નજીક નર્મદા નદી પર એક આઇકોનિક બ્રિજ, એક્સપ્રેસ વે પર બાંધવામાં આવતો ભારતનો પ્રથમ 8 લેન પુલ હશે। આનાથી ભરૂચ શહેર નજીક આઇકોનિક ઇન્ટરચેન્જ સાથે દેશમાં એક્સપ્રેસ વે વિકાસની ઓળખની નવી ગતિ પણ મળશે। રાજ્યમાં રોજગારીની તકો ઊભી કરવા તેમજ મુસાફરી માટે વિશ્વસ્તરીય સુવિધાઓ પૂરી પાડવા ગુજરાત રાજ્યમાં 33 રોડ સાઇડ ફેસિલિટીનું આયોજન કરવામાં આવી રહ્યું છે। દિલ્હી મુંબઈ એક્સપ્રેસવેની સાથે સાથે ગુજરાતમાં અમૃતસર જામનગર એક્સપ્રેસવે બની રહ્યો છે, જે 762 કિલોમીટરનો 6 લેનનો એક્સપ્રેસવે હશે। આ 19,000 કરોડ રૂપિયાના ખર્ચે બનાવનાર આ એક્સપ્રેસવેથી કંડલા પોર્ટનું મહત્વ વધી જશે। આ એક્સપ્રેસવે પંજાબ, રાજસ્થાન અને ગુજરાતને જોડશે, જેમાં ગુજરાતમાં 126 કિલોમીટરનો એક્સપ્રેસવે બનશે। આવનારા 1.5 વર્ષમાં તેને પૂર્ણ કરવાનું લક્ષ્ય છે। ત્રીજો અમદાવાદ ધોલેરા એક્સપ્રેસવે 3,000 કરોડ રૂપિયાના ખર્ચે બની રહ્યો છે, જે 109 કિલોમીટર લાંબો હશે, જે ગુજરાત માટે ઘણો મહત્વનો છે। ગુજરાતમાં આજ સુધી 25,000 કરોડના ખર્ચે ગ્રીનફિલ્ડ યોજના બનાવવામાં આવી રહી છે। કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સાથે ભરૂચ સાંસદ મનસુખ વસાવા, વાગરાના ધારાસભ્ય અરુષિ રણા અને એનએચઈઆઈના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા।